નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે સીપીટીના એક મહત્ત્વના ટોપિક વિશે એ છે પાવર પોઈન્ટ દરેકે દરેક સીપીટીની એક્ઝામમાં પાવર પોઈન્ટ જે છે એ ઓછું વધારે પૂછાયેલ છે કેટલાકમાં ત્રણ સ્લાઇડ હોય છે ને કેટલાકમાં પાંચ સ્લાઇડ હોય છે તો આજે આપણે જે બિનસચિવાલયની એક્ઝામ લેવાની છે એમાં જે પેપર સ્ટાઇલ છે એના મુજબ ત્રણ જે સ્લાઇડ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તથા આપણને જે રીતના ડેમો પેપર આપેલું છે એમાં દરેકે દરેક ઇન્સ્ટ્રક્શન જે છે એ ઇંગ્લિશમાં આપેલી છે પાવર પોઈન્ટમાં આપણને એક પ્રોબ્લેમ આવે આપણે ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આખે આખું પ્રેઝન્ટેશન તો બનાવી નાખીએ પણ આપણને એ ખ્યાલ નથી આવતો કે ખરેખર આપણું પ્રેઝન્ટેશન છે એ સાચું છે કે તો એ જ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે તો સાથે સાથે તમે આ જેટલી ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ તમારી રીતે પણ સોલ્વ કરજો અને પ્રેઝન્ટેશન જે છે એ પણ બનાવતા જાજો શરૂઆત કરીએ એમાં આપણને હાલના જે હમણાં એક્ઝામ લેવાલી છે હેડ ક્લાર્ક છે પછી વાયરલેસ પીએસઆઈ છે ટેકનિકલ ઓપરેટર છે એમાં જે પ્રકારે પેપર હતું એ જ પ્રમાણે પેપર જે છે એ ડિઝાઇન કરેલું છે તો શરૂઆત કરીએ એમાં પહેલી સ્લાઇડ જે છે એ લેવાનું કીધું છે એમાં લીધું કીધું છે કે ટેક વન ટાઇટલ સ્લાઇડ એન રાઇટ એઝ બી લો અહીંયા આપણને ટાઇટલ અને સબ ટાઇટલ જે છે એ લેવાનું કીધેલું છે ગાંધીજી અને રાષ્ટ્રપિતા તો પહેલાં આપણે જે પાવર પોઈન્ટ જે છે એ ખોલીએ છીએ અહીંયા આપણને શરૂઆતની પહેલી સ્લાઇડ જે આપેલી હોય એ આપણને ટાઇટલ સ્લાઇડ જ આપેલી હોય છે તો અહીંયા આપણે એક વખત વેરીફાય પણ કરી લેવાનું જેમ કે અહીંયા લેઆઉટ છે આ લેઆઉટમાં જોઈએ આપણે થોડુંક અહીંયા મેગ્નિફાય કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે આ લેઆઉટ છે એમાં અલગ અલગ આપણને સ્લાઇડ આપેલી હશે એમાં ટાઇટલ સ્લાઇડ છે ટાઈટલ એન્ડ કન્ટેન્ટ ચેક્શન હેડર ટુ કન્ટેન્ટ કમ્પેરિઝન ટાઇટલ ઓનલી જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે ટાઇટલ સ્લાઇડ પણ અલગ છે અને ટાઇટલ ઓનલી પણ અલગ છે એટલે આમાં આપણે ભૂલ થવાની શક્યતા રહીએ જો ભૂલથી તમે ટાઇટલ ઓનલી લઈ લો તો ચાલશે નહીં તો ટાઇટલ સ્લાઇડ લેવાનું કીધું છે આપણે અહીંયા ટાઇટલ સ્લાઇડ લઈએ છીએ હવે વાત કરીએ આપણે એમાં આપણને ટાઇટલ અને સબ ટાઇટલ એડ કરવાનું કીધું છે ટાઇટલ જે છે એ આપણને કીધું છે તો અહીંયા ગાંધીજી આપણે અહીંયા કોપી પેસ્ટ કરશું એટલે એટલો આપણો સમય જે છે એ બચે અહીંયા આપણે ટાઇટલ જે છે એ આપણે લઈ લઈએ અને બીજું આપણને કીધું છે રાષ્ટ્રપિતા સબટાઇટલ તો આપણે અહીંયા સબટાઇટલ જે છે એ લઈએ છીએ ત્યારબાદ આપણે એક પછી એક ક્વેશ્ચન જોતા જઈએ તો પહેલો ક્વેશ્ચન છે ટાઇટલના ફોન્ટ છે એ પિસ્તાલીસ અને સબ ટાઇટલના ફોન્ટ છે એ પચીસ રાખવાના છે તો અહીંયા ટાઇટલના ફોન્ટ અહીંયા આપણે કેવી રીતે આને સોલ્વ કરવાનું છે અથવા તો કેવી રીતે તમે ઝડપથી કરી શકો એના વિશે આપણે ચર્ચા કરીએ તો આ ફોન્ટ આપણે પહેલાં સિલેક્ટ કરી લીધા ગાંધીજી લખેલું છે સિલેક્ટ કરી લીધું સીધે સીધું અહીંયા ફોન્ટમાં જઈ અને આપણે ફોર્ટી ફાય ટાઈપ કરી અને એન્ટર જ આપી દેવાનું આ જ તમારે મેથડ જે છે એ ફોલો કરવાની એન્ટર આપશો તો જ અહીંયા આ જે અક્ષરની સાઇઝ જે છે એ ફરશે જેમ કે હું એ ધારો કે મેગ્નિફાય લઈ અને આપણે અહીંયા જોઈએ તો અહીંયા તમે ધારો કે સિલેક્ટ કર્યા છે ધારો કે બત્રીસ આપણે સિલેક્ટ કર્યા હવે બત્રીસ સિલેક્ટ કરીને પછી તમે સાઈડમાં ક્લિક કરી લેશો ને તો એ ખરેખર એની સાઇઝમાં ચેન્જ થયો હશે નહીં તમારે અહીંયા બત્રીસ અથવા તો કોઈ પણ તમારે ફોન્ટ જે છે એની સાઇઝ સિલેક્ટ કરી અને તમારે શું કરવાનું છે એન્ટર ખાસ આપવાનું છે ધારો કે અહીંયા ફોર્ટી ફાઈવ હોય તો ફોર્ટી ફાઈવ લખી અને એન્ટર આપવાનું અમુક અમુક જે એની સાઇઝ હશે એ આપેલી હશે નહીં એટલે આપણે આવી રીતના એન્ટર કરવાનું જે છે એ ખાસ યાદ રાખવાનું ગમે ત્યારે આપણે સિલેક્ટ કરી અને એન્ટર ફરી પાછું આપણે અહીંયા રાષ્ટ્રપિતા છે તો એની સાઇઝ આપણને કેટલી આપેલી છે પચીસ તો અહીંયા આપણે રાષ્ટ્રપિતા અહીંયા સાઇઝ ચોવીસ લખી છે આપણે લખશું પચીસ અને એન્ટર આપી દેવાનું આ થઈ ગયું પહેલું સ્ટેપ એના પછી બીજો ક્વેશ્ચન ટાઇટલ ફોન્ટ સ્ટાઇલ જે છે એ આપણે ટાઇટલ અને સબ ટાઇટલ બંનેની કંઈ આપવાની છે એમ એસ ગોથિક તો અહીંયા આપણે દરેકે દરેક વસ્તુને જો આપણે સિલેક્ટ કરીએ પહેલાં આપણે ઉપરનું ટાઇટલ સિલેક્ટ કરી લઈએ અહીંયા ફોન્ટ પણ કેવી રીતના ગોતવાના છે જે તમને આપેલું હોય એના પહેલાં વર્ડ જ લખી નાખવાના જેમ કે એમ એસ તમે લખશો એટલે અહીંયા એમ એસ ગોથિક જે છે એ તમારે અહીંયા ગોતી લેવાનું બાકી ઉપર સજેશનમાં આવી ગયું હોય તો ઠીક છે બાકી એમ એસ ગોથિક બધા માટે કીધું છે તો આપણે સેમ વસ્તુ અહીંયા પણ એ જ એપ્લાય કરશું અહીંયા આપણે આ રાષ્ટ્રપિતા જે છે એ સિલેક્ટ કરી અને એમાં પણ આપણે લગાડી દઈશું એમ એસ કોથિક જે છે એ આપણે ધારો કે સિલેક્ટ કરી લઈએ તો એન્ટર આપી દેતા અહીંયા એમ એસ કોથિક જે છે એ થઈ જશે ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ તો ઓર્ગેનિક થીમ જે છે એ આપણે આ સ્લાઇડમાં લગાડવાની છે જો અહીંયા લખેલું છે ઓર્ગેનિક થીમ એપ્લાય ટુ ધી સ્લાઇડ ઓનલી અહીંયા શું કીધું છે ધી સ્લાઇડ ઓનલી એટલે એક જ સ્લાઇડને આપવાનું છે તો એક જ સ્લાઇડને પણ આપી શકીએ ને બધી સ્લાઇડને આપી શકીએ તો એના માટે આપણે શું કરવાનું છે થીમ આપવા માટે આપણે જવાનું છે ડિઝાઇનમાં અહીંયા ડિઝાઇનમાં તમને અલગ અલગ પ્રકારે થીમ આપેલી છે આ થીમમાંથી આપણે અહીંયા કર્સર રાખતા આપણને અલગ અલગ થીમના નામ જે છે એ સજેશનમાં આવી જશે તો અહીંયા આપણે એમાંથી કઈ થીમ લેવાની છે ઓર્ગેનિક થીમ લેવાની છે હવે અત્યારે આપણે અહીંયા મેગ્નિફાયર કરેલું છે એટલે આપણને નામ સજેસ્ટ નથી કરતું પણ તમે અહીંયા રાખશો એટલે તમને નામ સજેસ્ટ કરશે તો ધારો કે અહીંયા આપણે નામ સજેસ્ટ કરે છે એ ઓર્ગેનિક છે તો ઓર્ગેનિક નામ જે છે એની થીમ આપણે લેવાની છે હવે આપણે અહીંયા શું કીધું છે કે એપ્લાય ટુ ધીસ સ્લાઇડ ઓનલી તો તમે અહીંયા રાઇટ ક્લિક કરશો એટલે તમને ઓપ્શન આવશે કે એપ્લાય ટુ ઓલ સ્લાઇડ અને એપ્લાય ટુ સિલેક્ટેડ સાઇડ હવે ઘણાને એમ લાગતું હોય કે રાઇટ ક્લિક જે છે એ ત્યાં ચાલતું નથી તો એમએસ વર્લ્ડમાં અને પાવર પોઈન્ટમાં બધામાં રાઇટ ક્લિક ચાલે જ છે એટલે એવું કાંઈ ટેન્શન લેવાનું નથી તો અહીંયા આપણે રાઇટ ક્લિક કરી અને એપ્લાય ટુ ધી સ્લાઇડ જે છે એ લઈ શકીએ તો ખાલી એક જ સ્લાઇડને એપ્લાય થશે અને જો એપ્લાય ટુ ઓલ કરશું તો બધી સ્લાઇડને લાગુ પડશે અહીંયા આપણે રાખશું એપ્લાય ટુ ધી સ્લાઇડ પણ આપણે એક વખત એપ્લાય ટુ ઓલ કરી દીધું છે તો આપણે બધી સ્લાઇડમાં લાગુ પડી જ ગયું હશે તો આપણે થીમ જે છે એ ચેન્જ કરી નાખશું હવે આપણે વાત કરીએ નવી સ્લાઇડની ત્રણેય ક્વેશ્ચન જે છે એ પૂરા થઈ ગયા છે તો આ પહેલી આખી સ્લાઇડ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે નવી સ્લાઇડ લીધી જો એમાં પાછી ઓર્ગેનિક થીમ આવી ગઈ છે તો આમાં આપણે થીમ જે છે એ ચેન્જ કરવાની રહેશે તો ફરી પાછું આપણે ડિઝાઇનમાં જાશું અને આ જે નોર્મલ થીમ છે એને એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ એમ કરી નાખવાનું જોકે તમે પહેલેથી જ એપ્લાય ટુ ધીસ સ્લાઇડ ઓનલી કર્યું હોત તો તમારે એક જ સ્લાઇડમાં આવ્યું હોત ચાલો હવે બીજી સ્લાઇડ જે છે એમાં આપણે શું કીધું છે કે બ્લેન્ક સ્લાઇડ આપણે લેવાની છે ટેક વન બ્લેન્ક સ્લાઇડ એન્ડ રાઇટ ઇઝ બિલો તો બ્લેન્ક સ્લાઇડ લેવાની છે તો અહીં આપણે ફરી પાછું ક્યાં જવાનું છે લેઆઉટમાં જવાનું છે અને અહીંયા બ્લેન્ક સ્લાઇડ આપેલી છે જો તમને દેખાતું ન હોય તો તમે તમારી જે પિક્ચરની ક્વોલિટી જે છે એ પણ તમે સુધારીને જોઈ શકો છો આપણે લેઆઉટમાં જઈએ એમાં બ્લેન્ક સ્લાઇડ આપણને આપેલી છે તો બ્લેન્ક સ્લાઇડ આપણે લઈ લીધી છે એમાં આપણે એક આખું ટેબલ બનાવવાનું છે અહીંયા ટેબલ જે છે એ અહીંયા નેમ પછી ફાધર નેમ બર્થ પ્લેસ અને બર્થ ડેટ આવું એક ટેબલ છે તો આ ટેબલ જે છે હું આખે આખું કોપી કરી લઉં છું અત્યારે ખૂબ જ ઝડપથી કરવા માટે બાકી તમે આખે આખું ટેબલ જે છે એ તેમાં દોરી શકો છો બ્લેન્ક સ્લાઇડ છે એટલે એમાં કાંઈ ટાઇટલ કેવું કંઈ આપેલું હોતું નથી તમારે સીધું કોપી અને પેસ્ટ તમે કરી શકો જો તમારે ટેબલથી કરવું હોય તો આપણે એ રીતના પણ ટ્રાય કરીએ આપણે આને ડિલીટ કરી દઈએ શું કરવાનું છે ઇન્સર્ટ ઇન્સર્ટમાંથી ટેબલ ટેબલમાંથી આપણે ટુ કોલમ અને ચાર રો વાળું ટેબલ જે છે એ લઈ લઈએ હવે તો અહીંયાથી આપણે કોપી અને પેસ્ટ કરીએ હવે આપણે જે નામ અને એ બધું જે છે એ કોપી પેસ્ટ કરી દઈએ તો અહીંયા થાશે આ રીતના આપણે કોપી પેસ્ટ કરી દઈએ હવે આપણે એક પછી એક ક્વેશ્ચન જોઈએ તો પહેલાં આપણને શું કીધું છે ફોન્ટ સ્ટાઇલ ટાઈમ્સ ન્યૂ રોમન જે છે એ લેવાની છે ફરી પાછું આપણે અહીંયા મેગ્નિફાયર ઓન કરી અને ફોન્ટ જે છે એ ફોન્ટની સ્ટાઇલ આપણે લઈ લઈએ ટાઈમ્સ ન્યૂ રોમન તો ટાઈમ્સ લખશું એટલે આપણને સજેશનમાં આવી જ જશે એન્ટર કરવાનું ભૂલવાનું નથી તો ટાઈમ્સ ન્યૂ રોમન આવી ગયું હવે એના પછીનો ક્વેશ્ચનની વાત કરીએ તો ફોન્ટ સાઇઝ જે છે એ આપણે કેટલી લેવાની છે અઠ્યાવીસ લેવાની છે તો અહીંયા ફોન્ટ સાઇઝ જે છે એ પહેલાં આપણે આખા આખું ટેબલ પાછું સિલેક્ટ કરી લઈએ અને ફોન્ટ સાઇઝ જે છે એ કેટલી લઈ લેશું આપણે અઠ્યાવીસ એટલે આટલું આપણી સાઇઝ થઈ ગઈ છે એના પછી ત્રીજો પ્રશ્ન ફોન્ટ કલર જે છે એ કેવો લેવાનો છે રેડ લેવાનો છે તો આપણું આ ટેબલ જે છે સિલેક્ટેડ જ હશે તો અહીં આપણે ફોન્ટ કલર જે છે એ રેડ થઈ ગયો અને સ્ટેપ આપવાનું છે સેપ ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપવાનું છે સ્ટેપ ટ્રાન્ઝિશન ઇફેક્ટ અહીંયા આપણે ટ્રાન્ઝિશન ઇફેક્ટ જે છે કેમાં આવશે ટ્રાન્ઝિશનમાં આવવાનું છે અને અહીંયા આપણે ઇફેક્ટ આપવાની છે અલગ અલગ તમને નામ આપ્યા છે એમાંથી આપણે ક્યુ જોવાનું છે શેપ ટ્રાન્ઝિશન ઇફેક્ટ તો આખા આખું ટેબલ સિલેક્ટેડ જ હશે તો એમાં આપણે સેફ ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપી દઈશું એટલે આપણને આ રીતના આખું એનિમેશન દેખાય છે એટલે આપણને કન્ફર્મ થઈ જાય કે ખરેખર આપણે ઇફેક્ટ છે એ આપેલી છે કે નહીં હજી આપણને આમાં ક્વેશ્ચન ડ્યુરેશનના એના પૂછી શકે કે આપણે આગળ જતા નવા નવા જે વિડીયો છે એમાં આપણે જોશું અત્યારે આપણે કાંઈ આમાં એનિમેશન અથવા તો ડ્યુરેશન જે છે વધારાનું આપવાનું કીધેલું નથી તો આ રીતના આખે આખી બીજી સ્લાઇડ જે છે એ પણ કમ્પ્લીટ થઈ ગઈ એના પછી ત્રીજી સ્લાઇડની વાત કરીએ તો આપણને કીધું છે ટેક ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડ એન્ડ રાઇટ એઝ બી લો આના પછી આપણે પાછી નવી સ્લાઇડ લઈએ રાઇટ ક્લિક કરીને પણ તમે ન્યૂ સ્લાઇડ લઈ શકો અને હોમમાંથી પણ લઈ શકો છો નવી સ્લાઇડ જે છે એ બ્લેન્ક જ આવશે કારણ કે અગાઉ આપણે બ્લેન્ક લીધી હતી હવે આપણે લેઆઉટમાં જઈએ લેઆઉટમાં ટાઇટલ એન્ડ કન્ટેન્ટ આ સ્લાઇડ જે છે એ આપણે લેવાની છે હવે અહીંયા આપણને શું કીધું છે તો અહીંયા આપણને ટાઇટલ જે છે એ આપી દીધું છે પાર્ટિસિપેશન ઓફ બેલગાઉ અધિવેશન આને આપણે કોપી પેસ્ટ કરી દઈએ જે પણ આપેલું હોય આપણે સીધે સીધું લખી નાખવાનું છે તો આ થઈ ગયું ટાઇટલ અને એનું કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ આપણે કોપી પેસ્ટ કરી દઈએ તો અહીંયા આટલું કન્ટેન્ટ જે છે એ પણ કોપી પેસ્ટ કરી દઈએ ચાલો હવે આપણે એક પછી એક ક્વેશ્ચન જોતા જઈએ તો અહીંયા આપણને કીધું છે ટાઇટલના ફોન્ટ છે એ ત્રીસ રાખવાના છે અને કન્ટેન્ટના ફોન્ટ છે એ અઠ્યાવીસ તો ટાઇટલના ફોન્ટ છે એ આપણે રાખીએ તો અહીંયા રાખી દઈએ કેટલા ત્રીસ ઘણી વખત તમને એટલા ફોન્ટની સાઇઝ આપી દીધી હોય કે તમારે આખા આખું પ્રેઝન્ટેશન છે એ બારોબાર હોય જતું હોય આખું સ્લાઇડની બારોબાર હોઈ જાય તો પણ આપણે વિચારવાનું નથી આપણે એટલા ફોન્ટ જે છે એ રાખી જ મૂકવાના છે અહીંયા આપણે શું કીધું ત્રીસ ફોન્ટ લઈ લેવાનું અને કદાચ આપણને હજી કોન્ફિડન્સ ન આવે કે ખરેખર આપણે લીધા એ સાચા છે કે નહીં તો એક વખત તમે એના પર ક્લિક કરશો એટલે તમને ખબર પડી જ જશે કે આ ફોન્ટ જે છે એ આપણા સિલેક્ટ થઈ ગયા છે પછી તો કન્ટેન્ટના ફોન્ટ છે એ કેટલા છે અઠયાવીસ છે તો આ કન્ટેન્ટના ફોન્ટ છે એ આપણે કેટલા લેવાના છે અઠયાવીસ આપણને આપી દીધા છે એટલે એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી આના પછી આપણે કીધું છે વાઇપ એનિમેશન આપવાનું છે કોને તો એના જેટલા કન્ટેન છે ને એને આપણે વાઇપ એનિમેશન આપવાનું છે તો ફરી પાછું આપણે એનિમેશનમાં વ્યા જઈએ હવે અહીંયા આપણને બધા આખા કન્ટેન્ટને વાઇપ એનિમેશન આપવાનું કીધું છે તો વાઇપ એનિમેશન તો છે પણ કેવી રીતે આપું તો એના માટે પહેલાં શું કરવાનું તો તમારું જે ટાઇટલ હોય એમાં ઉપર તમારે ક્લિક કરવાનું પછી પાછું અહીંયા વાઇપ એનિમેશન આપવાનું એટલે આ રીતના તમને પ્રેઝન્ટેશન બતાવશે ફરી પાછું શું કરવાનું છે કન્ટેનમાં જવાનું એમાં કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરવાનું છે શરૂઆતમાં અને વાઇપ એનિમેશન આપવાનું છે એટલે જો આ રીતના તમને એક પછી એક કન્ટેન્ટ જે છે એ દરેકને એનિમેશન છે એ અપાઈ જશે દરેકમાં અહીંયા ઉપર નંબર લખેલા હશે એટલે આપણને કન્ફર્મ થઈ જાય કે બધાને એનિમેશન જે છે એ અપાઈ ગયેલું છે તો આ રીતે આપણે આ ત્રણ સ્લાઇડ જે છે એ ત્રણ સ્લાઇડ બનાવી તમને બિનસચિવાલયની એક્ઝામ છે અથવા તો કોઈ પણ આવી જીએસએસએસ બીની એક્ઝામ છે એમાં તમને કીધેલું જ છે કે એક તમારે એનિમેશન આપવાનું હશે અને એક ટ્રાન્ઝિશન આપવાનું હશે તો આપણે આવા અલગ અલગ જે એનિમેશન અથવા તો પ્રેઝન્ટેશન બનાવશું એમાં આ રીતે જ આપણે આ પેપર જે છે એ સોલ્વ કરશું આગળ આપણે જોઈએ તો આ એનિમેશન છે એમાં તમારે ડ્યુરેશન અહીંયા તમને મેગ્નિફાયર કરીને આપું છું ડ્યુરેશન તથા ડીલે આ બંનેનો પણ ઉપયોગ કરવાનો પૂછી શકે તો એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું હાલ આપણે આટલું રાખીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો ને તમારા મિત્રો સાથે કે જેને સીપીટીની એક્ઝામ છે એને તમે શેર કરજો અને વધારેને વધારે આ વિડીયો લાઈક થાય એવો પ્રયત્ન કરજો હાલ આપણે આટલું રાખીએ છીએ આભાર